કરાય. આ મુકેશ અંબાણી રતન ટાટા હતા ને આઈએસ ને એમબીએ સાથે, હવે તો એમબીએ કોઈ લેતા જ નથી. એમબીએ ઇઝ નોટ ધ પ્લેસ ફોર મુંબઈ. ગુજરાતમાં તમને 10,000 નો પગાર આપે, બોમ્બેમાં તમે આઈએમ માંથી એમબીએ થાય તો જ કામ કરી શકો. બાકી બધા આઈએસ ઓફિસર જ પકડાય. 30 વર્ષનો આઈએસ ઓફિસર હોય, રિલાયન્સમાં 150 એવા આઈએસ ઓફિસરો કામ કરે છે. મુકેશ અંબાણી કોઈ કલેક્ટરને મળે ને તો જોય કે આનામાં દૈવત ઘણું છે. કેટલી ઉંમર છે તારી? તો 28 વર્ષની. સરકાર તને શું આપે છે પગાર? તો કે મહિને 50,000 રૂપિયા આપે છે. હું તને મહિને 5 લાખ આપીશ. આવતરે રિલાયન્સમાં 12×5 60 લાખ. 60 લાખનો પગાર આપે કલેક્ટરને, એટલે પેલો ખુશ થઈ જાય. બોમ્બેમાં ફ્લેટ 3 BHK મરીન ડ્રાઈવ ઉપર રહેવા માટે આપે, જેનું ભાડું દર મહિને 10 લાખ રૂપિયા હોય. એ ફ્લેટ આપી દે, 60 લાખનો પગાર આપી દે અને 100 કરોડ રૂપિયા આપી દે કે આ 100 કરોડ રૂપિયા આજે ઓક્ટોબર મહિનો છે, માર્ચની 31મી મારે એના 250 કરોડ જોઈએ. હવે તાર જે કરવું એ કરજા. પત્યું. આટલું જ કામ મુકેશ અંબાણી કરે છે. મુકેશ અંબાણી મિટિંગમાં 2 જ પ્રશ્ન પૂછે છે. મુકેશ અંબાણી મિટિંગમાં 2 જ પ્રશ્ન પૂછે છે કે મારે આ મેગા, ધારો કે આપણે પાવર પ્લાન્ટ છે, એની કેપેસિટી 500 મેગાહર્ટ્ઝની છે, મારે એની 1 વર્ષમાં 1000 મેગાહર્ટ્ઝની કેપેસિટી જોઈએ છે. પહેલો મુદ્દો લખો. બીજો, એની માટે તમારે કેટલા પૈસા જોઈએ છે મને કહો. અગાઉથી એનું પ્લાનિંગ કરી રાખ્યું એટલે પેલો ચીફ એન્જિનિયર બોલે કે મારે 500 કરોડ જોશે. તો કે 500 કરોડ તને 1 વર્ષમાં મળશે. એ 500 કરોડ તારે વાપરી વર્ષના અંતે મને 750 કરોડ આપી દેવાના. બાકી તારે કોકને પગારે રાખવો હોય, તારે એને ફ્લેટ ભાડે આપવો હોય, 2 નવી ગાડીઓ લેવી હોય, એ બધું મને પૂછવાનું જ નહીં. મારે તારે 500માંથી 750 કરોડ માર્ચની 31મીએ 2013માં મને આપી દેવાના. પિતા જે કરવું એ કર. તારે 5 જણાનો સ્ટાફ રાખવો હોય પગારદાર, 15નો રાખવો હોય, 2 જણા પોલિટિશિયન આવ્યા હોય ને એને રમાડવા જમાડવા હોય, એને 5-star હોટલોમાં 10 દિવસ રાખવા હોય, એનું 2 લાખ રૂપિયાનું બિલ થાય, બધું ભરી દેવાનું તારે. તારે મને કશું પૂછવાનું નહીં. તારે મને માર્ચની 31મી આ 500 ના 750 કરોડ આપી દેવાના. ફિનિશ. આ જ ટાર્ગેટ. આ 2 જ પ્રશ્ન પૂછવાના, શું કામ કરવાનું, કેટલા પૈસા. એવી રીતે રિલાયન્સ વધી. રિલાયન્સ એમને આટલી મોટી કંપની નથી થઈ. આઈએસ ઓફિસર કલેક્ટરને લઈ લેવાનો. જામનગર જે મિલ સંભાળ, જામનગર રિફાઇનરી સંભાળે છે ને, એનો જે જીએમ છે ને, જે આખો વહીવટ સંભાળે છે જામનગર રિફાઇનરીનો, એને મુકેશ અંબાણીએ પ્રાઇવેટ પ્લેન આપ્યું છે. કેમ? કે દર શનિ રવિ એ બોમ્બેના ફેમિલી સાથે રહી શકે, દર શુક્રવારે સવારે ફ્લાઇટમાં જાય. તો હવે પેલો કહે છે કે મારે સાંજની મિટિંગ ને સાંજની પાર્ટીઓ બોમ્બેમાં કરવી હોય તો. એટલે રિલાયન્સ જામનગર રિફાઇનરીનો જીએમ રોજ સવારે પ્રાઇવેટ પ્લેનમાં બોમ્બેથી જામનગર જાય છે અને સાંજે 6 વાગે પ્લેન ઉડે પાછો બોમ્બે આવી જાય. રોજ ચાર્ટર ફ્લાઇટમાં જાય છે. એના ફેમિલીને દર 2 મહિને 3 દિવસનું ઇન્ટરનેશનલ વેકેશન, ઉનાળામાં અને દિવાળીમાં એના ફેમિલીને 10-10 દિવસના વેકેશન, 5-star હોટલમાં રહેવાનું અને 30 લાખનું બિલ થાય રિલાયન્સને આપી દેવાનું. આવા 500 માણસો કામ કરે છે રિલાયન્સમાં. 30 કરોડનો પગાર થયો એટલે શું થયો? મહિને 2.5 કરોડનો પગાર. અને મહિને 2.5 કરોડનો પગાર એટલે રોજનો 6 લાખ રૂપિયાનો પગાર. અહીં નડિયાદમાં બેંકનો મેનેજર હશે ને એને વર્ષે 6 લાખનો નહીં હોય. આ રોજનો 6 લાખ રૂપિયાનો પગાર. એવા 500 પીપલ રિલાયન્સમાં કામ કરે. કેવું તંત્ર ચાલતું હશે! આપણે એનું કેટલું કરવાનું છે? 1% કરવાનું છે. તેને બુદ્ધિ આપી છે ને ભગવાને, આપણને આપી છે. આપણે ધારીએ કરી શકીએ ના, શું કરી શકીએ? અને તમે એમ ના માનતા કે તમે ગ્રેજ્યુએટ થયા, બીકોમ થયા, એમબીએ થયા, એ તમારી માટે દુનિયા સહેલી છે. લગભગ 20 જેટલા છોકરાઓ જે એમબીએ થયા જેને ઓળખવું જોઈએ, 6-8-10 હજાર રૂપિયામાં નોકરી કરે છે. અને સામે પ્રીમિયર ઇન્સ્ટિટ્યુટ માંથી એમબીએ થયા હોય, આઈએમ માંથી થયા હોય, સિમ્બાસિસ કે વેલિંગકર માંથી એમબીએ થયા હોય, આઈએમ અમદાવાદમાંથી એમબીએ થયેલો 21 વર્ષનો છોકરો હોય, સીધો 1 કરોડના પગાર ઉપર બેસે બોમ્બે, દુબઈ, સિંગાપુર કે લંડનમાં, અને દાદાગીરીથી બેસે. છેલ્લા 6 મહિના બાકી હોય ને ત્યારે કેમ્પસ ઇન્ટરવ્યુમાં મોટી મોટી કંપનીના જનરલ મેનેજર આવતા હોય ને ત્યારે કેન્ટીનમાં પગ ઉપર પગ ચડાઈને સમોસા ખાતા ખાતા તો ઇન્ટરવ્યુ આપે. અને પેલો એને પૂછે કે અમારે ત્યાં જોબ કરવા આવશો, એટલે એની સામું જોયા વગર પૂછે કે પગાર શું? તો પેલો કે 75 લાખ. સોરી, ના પાડ દે. તો કે કેટલો પગાર? તો કે 1.25 કરોડ રૂપિયા જોશે સ્ટાર્ટિંગ સેલરી. હા, વાર્ષિક 1.25 કરોડ એટલે મહિને 10 લાખ રૂપિયા, રોજના 35 હજાર. હા, ખબર પડી હું શું બોલ્યો?
રોજના 35,000 રૂપિયાનો પગાર આઈઆઈએમ માંથી ગ્રેજ્યુએટ થઈને એને 22 વર્ષના છોકરાઓને સાજીક જ હોય છે. પછી પ્રોફાઇલ પૂછે, જોબ ક્યાં કરવાની, ક્યાં બેસવાનું. પછી કે જોવું હવે તમને કહું કે સાહેબ પણ ખાસ કહેજો હો અમને. પેલો કઈ જાય પાછો, સોની કંપની માંથી આવ્યો હોય, જાયન્ટ મલ્ટીનેશનલ કોર્પોરેશન માંથી આવ્યો હોય. પણ કે 1.25 કરોડ થોડો વધારે છે, ઓછો કરો ને. તો કે ના, 1.25 કરોડ જોશે. કે સાહેબ મને 75 લાખ ની મેં તમને ઓફર કરી. તો જનરલ મેનેજર છોકરાને કે મને 90 લાખ સુધીની મારા બોસે છૂટ આપી છે, પણ તમે અઠવાડિયું રાહ જો, હું તમને અઠવાડિયા સુધીમાં પાછો આવું, ત્યાં સુધી તમે કોઈને હા ના પાડી દેતા નોકરીની. અને આપણે બેઠા એને એક્ઝેક્ટ રિવર્સ હોય છે આનું, એક્ઝેક્ટ. ખબર પડી? એક્ઝેક્ટ રિવર્સ, આમ મિરર ઇફેક્ટ. કે આપણે 200 જણા લાઈનમાં ઉભા હોય, જો લાઈનમાં ઉભા રહેવું પડે, કારણ કે 2-4 કલાક રોજ ના ઇન્ટરનેટ સર્ફિંગ માં કાઢ્યા, જે ભણવાનું હતું ભણવાની ઉંમર હતી તે વખતે ભણ્યા નહીં. તો કુટુંબ સુખી નથી થતું, એનું કારણ એ પણ છે કે આપણી આવી આદતો. તમે જો સારો અભ્યાસ કરીને સારા તૈયાર થાઓ તો તમારા આખા કુટુંબને તમે કેટલા સુખી કરી શકો. તમારી પાસે અત્યારે સમય છે. શૈલેષ આ વાત થોડીક કરી હશે ભણતરની અને અભ્યાસની. શૈલેષ સખપરિયા તો બહુ સરસ રીતે આ બધા વિષયો ઉપર બહુ જ સુંદર વાત કરી શકે છે. બહુ નાનપણથી એમની ઉપર પ્રમુખ સાંઈ મહારાજના ખૂબ આશીર્વાદ છે, એટલે એમણે આ વાત કરી જ હશે. એટલે વિશેષ વાત હું કરતો નથી, પણ સુખી કુટુંબ કરવા માટે તમારે સારો અભ્યાસ કરવો પડશે. અને એ અભ્યાસની સાથે સાથે તમે સારી ગુણિયલ તૈયાર થાઓ તો તમારી કારકિર્દી ક્યાં પહોંચી જાય. અત્યારે તમે રખડી ખાવામાં મજા આવશે, બાઇક ઉપર ફરવામાં મજા આવશે, પાનના ગલે બેસવાની મજા આવશે, પછી સોસાયટીના નાકા ઉપર બેસવાની મજા આવશે, આખો દિવસ 2020 વન ડે ઇન્ટરનેશનલ જોવાની મજા આવશે, એની ચર્ચા કરવાની મજા આવશે, આ મફત જેવું ઇન્ટરનેટ આવ્યું છે એનું 2-4 કલાક જોવાની મજા આવશે. પણ એ અત્યારે 5 વર્ષ મજા કરશો ને પછી આખી જિંદગી મજૂરી જ કરવાની છે. અને અત્યારે 5 વર્ષ આ બધું જ બાજુ પર મૂકીને જો સારું ભણશો તો શું તમારી કારકિર્દી થશે. તમે એવા લોકોને મળ્યા નથી ને એટલે તમને આ વિઝન ખુલ્યું નથી, એટલે ખબર જ નથી હોતી મા બાપને. અત્યારે તમે બેઠા છો, તમને બજારના ઘણા બધા ભાવ ખબર હશે, તમારા પ્રોફેશનના અથવા તો શેર બજારમાં રોક્યા હશે એના ઘણા બધા ભાવ ખબર હશે, ઇન્સ્યોરન્સ પોલિસીના બધી સ્કીમ ને સિસ્ટમ ખબર હશે. પણ જો તમારો ઇન્ટરવ્યુ લેવામાં આવે, ટૂર્સ એન્ડ ટ્રાવેલ્સના પણ ઘણા બધા ભાવ ખબર હશે. કંઈથી સિક્કિમની ટૂર કાઢવી હોય, 10 જણા હોય ને અઠવાડિયું રહેવું હોય તો શું, વન શોટ વન પેમેન્ટ. પણ હમણાં પૂછ્યું હોય કે તમારા સંતાનોના મેથ સાયન્સ ઇંગ્લિશના માર્ક્સ કેટલા છે એ તમે બોલો તો, એવું જો તમને પૂછ્યું હોય તો બોલો તમે 100% ફેલ થાવ, થાવ કે ના થાવ. ખેલદિલી પૂર્વક આ પાડતો યાર, 100% તમે ફેલ થાવ. તો એ સમય આપીને સંસ્કારિત આપણે કરવા જ પડે, ધેટ ઇઝ અ રિસ્પોન્સિબિલિટી. આપણી જોબ છે એ આપણે નક્કી કરવાનું છે. તો પહેલી વાત આ છે. બીજી વાત એ છે ઇનક્રેડિબલ લાઈફ માટે કે હંમેશા જીવનમાં ક્રિએટિવ પ્રામાણિક પુરુષાર્થ કરો, તમે જેવું પણ વ્યવસાયમાં હોઈએ. અને તમે ક્રિએટિવિટી લાવો, તમે પુરુષાર્થ કરો તો તમે તમારું જીવન અને તમારા પરિવારનું જીવન અને ઘણા બધા સાથી મિત્રોને પણ તમે આગળ લાવી શકો, બધાને એક ઇનક્રેડિબલ લાઈફ તમે આપી શકો. ભગવાને બધાને ક્રિએટિવિટી આપી છે. શું સ્ટાર્ટઅપ છે! બેંગ્લોર ઇઝ ધ સ્ટાર્ટઅપ કેપિટલ ઓફ ધ વર્લ્ડ. અને કેવા લોકો સ્ટાર્ટઅપ કરે છે! હમણાં એક 21 વર્ષના છોકરાએ માઇક્રોસોફ્ટને પોતાનું સ્ટાર્ટઅપ $60 મિલિયન વેચ્યું. સેકન્ડ ઇયર એન્જિન થર્ડ ઇયર એન્જિનિયરિંગમાં ભણે છે છોકરો, $60 મિલિયન. એલન મસ્ક એક વખત બેઠા તેમને થયું કે બધી ગાડીઓ પેટ્રોલ અને ડીઝલ ઉપર શું કામ ચાલે, વાય નોટ ઇલેક્ટ્રિક કાર્સ. અને જો ટેસ્લા મૂકી દીધી માર્કેટમાં છે ને, જે અમેરિકા ગયા છે, ડ્રાઈવ લેન કદાચ આવ્યા હશે. એને એમ થયું કે રોકેટ ઉપર જાય છે, આટલો બધો ખર્ચો થાય છે. હી સ્ટાર્ટેડ અ થિયરી, ફર્સ્ટ પ્રિન્સિપલ થિંકિંગ. આ ઇનક્રેડિબલ લાઈફ માટે બહુ જરૂરી છે. પહેલા કોઈ પણ કામના સિદ્ધાંતને સમજો, કોઈ પણ કામના મૂળમાં જઈ અને એની બેઝિક ક્વોલિટી શું છે સમજવાનો પ્રયત્ન કરો. કામ તો સવારના પોરમાં ઉઠીને દોડીને કરવા જ માંડીએ છીએ. એલન મસ્ક એમના જીવન ચરિત્રમાં શીખવાડે છે ફર્સ્ટ પ્રિન્સિપલ થિંકિંગ, પહેલા એના સિદ્ધાંતને સમજવાનો પ્રયત્ન કરો. તારો કરવાના, તમે જે પ્રોફેશનમાં છો, તમે જે વ્યવસાયમાં છો,
એમાં રૂટીનમાં તો તમે વ્યવસાય ચલાવીને પૈસા કમાઈને જિંદગી પૂરી કરી શકશો, પણ ક્રિએટિવિટી કંઈક લાવતા પુરુષાર્થ આગળ નીકળી જાય છે. અમારા એક મિત્ર છે ત્યાં પુનામાં, એનું નામ માધવ ગનપુલે. અમે એક કાર્યક્રમમાં મંચ ઉપર સાથે હતા, હોસ્ટે અમારો પરિચય કરાવ્યો, વી ગોટ ઇન ટુ ગુડ ફ્રિકવન્સી, પછી અમે મિત્રો થઈ ગયા, વી હેવ અ ગુડ એક્સચેન્જ, અને દર રવિવારે અમે એક મેસેજ એક્સચેન્જ કરીએ. બહુ બુદ્ધિશાળી માણસ, ભારતના એકમાત્ર વ્યક્તિ જે સીએ સીએસ અને એમબીએ તરીકે ગોલ્ડ મેડાલિસ્ટ છે. એક સાઉથ ઇસ્ટ હેડ છે એક મલ્ટીનેશનલ કોર્પોરેશનના, અમેરિકન કંપની છે. 2008માં અમે મળ્યા ત્યારે મને પૂછ્યું કે માધવ, ઇફ યુ ડોન્ટ માઇન્ડ, કોઈક વખત યુવાનોને પ્રેરણા આપવા માટે મારે વાત કરવી હોય તો કેન યુ ટેલ મી યોર સેલરી? માધવ કે હા કઈ વાંધો નહીં, મારો સેલરી અત્યારે 8 કરોડ રૂપિયા છે. 2008ની વાત કરું છું, 8 કરોડ રૂપિયાનો પગાર હતો એનો. હી ઇઝ એન્ટાઇટલ ટુ અ પ્રાઇવેટ જેટ, પ્રાઇવેટ હેલિકોપ્ટર. 8 કરોડ રૂપિયાનો એનો પગાર હતો, એટલે મહિનાનો 65 લાખ થયો, એટલે રોજના 2-2 લાખનો પગાર થયો. હમણાં થોડા વખત પહેલા એમનો જન્મદિવસ અમે પૂછ્યું વિશ કરીને, માં તો વેર હેવ યુ રીચ્ડ, તો કે સ્વામી અરાઉન્ડ 20 કરોડ્સ. 20 કરોડ રૂપિયાનો એન્યુઅલ પગાર, એટલે મહિનાનો 1.5 કરોડ, રોજના 5 લાખનો પગાર છે એનો. તો મેં પૂછ્યું, માધવ યુ મસ્ટ બી એટ ધ ટોપ ને, તારી કંપનીમાં તારો સૌથી વધારે પગાર હશે. કે ના 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 સ્વામી, હું તો 7મો છું. તો મને આશ્ચર્ય થયું, મેં કહ્યું તો ટોપ પર ટોપનો જ કોણ છે? તો કે અમારા વર્લ્ડ સીઈઓ દુબઈમાં બેસે છે. મેં કહ્યું એનો પગાર કેટલો છે, ઇફ યુ ડોન્ટ માઇન્ડ? હા. તો કે સ્વામી રાઉન્ડ અબાઉટ 200 કરોડ હશે એનો પગાર. અગેન પ્લીઝ, આપણને કે સાંભળવા કઈ ભૂલ થઈ ગઈ. તો કે વર્ષે 200 કરોડ, રોજનો 50 લાખ રૂપિયાનો પગાર થયો. એ માલિક નથી, કર્મચારી નંબર 1 છે. મેં છેલ લો પ્રશ્ન પૂછ્યો કે 100 કરોડ થી ઉપર પગાર હોય એવી કેટલી વ્યક્તિઓ પૃથ્વી ઉપર હશે કે જેનો વાર્ષિક પગાર 100 કરોડ થી ઉપર છે? તો કે સ્વામી 1000 થી વધારે વ્યક્તિઓ છે. આ બધા પુરુષાર્થથી આગળ આવેલા છે. હાર્ડવર્ક, ઇન્ટેન્સ હાર્ડવર્ક ઇઝ ઇન્ક્રેડિબલ લાઈફ. સિદ્ધાંત, ડિસિપ્લિન્સ, એની સાથે કોઈ દિવસ ચેડા નહીં કરવાના. જો એની સાથે તમે ચેડા કરશો ને તો ઇનક્રેડિબલ લાઈફ વિધિન સેકન્ડ ઝીરો થઈ જશે. તમે હજારો કુટુંબના સહારા હોય ને તો પણ તમે તિહારમાં 2 સહારા 4 વર્ષથી રહી શકો છો, યાદ રાખજો. યસ ઓર નો? તમારી કંપનીનું નામ સત્યમ હોય પણ તમે અસત્ય પ્રેક્ટિસિસ કરો તો 7 વર્ષથી રિગરસ ઇમ્પ્રિઝનમેન્ટ આવી શકે છે. તમે કિંગ ઓફ ધ સ્કાઈઝ હો તો પણ તમારે ભારત ઇન્ડિયન પાસપોર્ટ વગર છોડવું પડે છે. અને તમે ભારતમાં આઈપીએલ શરૂ કરી તો પણ હવે તમે ભારતમાં આવી શકતા નથી. અને તમે અડધો હેન્કરચીફ ખિસ્સાની બહાર રાખીને બોલિંગ સ્ટાર્ટ કરો સ્પોટ ફિક્સિંગમાં, અને એક એક બોલ નાખવાના તમને આઈપીએલમાં 15 લાખ રૂપિયા મળે. 6 બોલની ઓવર નાખો એટલે તમને 90 લાખ રૂપિયા મળે. યુ કેનોટ અવોઇડ અ લાઈફ બેન. જિંદગીભર હવે તારે બોલ પકડવાનો નહીં. સિદ્ધાંત, નીતિમત્તા, એને તમે બાજુ પર મૂકી કોઈ દિવસ તમારી લાઈફ તમે ઇન્ક્રેડિબલ બનાવી શકતા જ નથી. લીવ અ પાયસ લાઈફ. તમારામાંથી ઘણા બધા હાથમાં વ્યસન હશે, એ ઇન્ક્રેડિબલ લાઈફ નથી. સમજી રાખજો. અમે એવાને પણ જોયા છે કે રોજ 50 સિગરેટ પીતા હોય, 50 વર્ષ સુધી એને કાંઈ ન થાય. સામે એવા પણ જોયા છે કે રોજ કદાચ 2 સિગરેટ પીતા હોય અને 5 વર્ષમાં એને કેન્સર લાગી જાય. આ રેન્જમાં તમે ક્યાં છો એ તમને ક્યાં ખબર છે? અને જે દિવસે કેન્સર લાગી જશે, ભારતમાં દર કલાકે 82 જણા અને રોજના 2000 લોકો કેન્સર રિલેટેડ કેન્સરથી મરે છે, ટબાકો રિલેટેડ કેન્સરથી મરે છે. એમાં ક્યાંક તમે આવી જશો તે દિવસે રોતા નહીં આવડે. ડોક્ટર ખાલી એક વાર તમને કહેશે કે તમારે કેન્સર છે, ધેન અને કહેશે કે હવે તો 2-5 મહિના છે, 4th સ્ટેજમાં છે, ત્યારે તમે રોતા નહીં આવડે. તમે દિવાલમાં માથા પછાડશો. અમે એવા કેસ નજરે જોયા છે. તો આટલું સરસ મનુષ્ય જીવન ભગવાને આપ્યું છે, વ્યસન શું કામ રાખવાનું? ખાવા જેવી યાર બદામ કાજુ છે, તમાકુ ખવાય, દારૂ પીએ છે, એનાથી કેટલા બધા અનાચારો થાય છે, લીવર બગડે છે, ઇન્ક્રેડિબલ લાઈફ હાથમાંથી જતી રહે છે, કારણ કે તમારી હેલ્થ બગડે છે. નોનવેજ આપણે ખાઈએ છીએ. નોનવેજની એકવાર વાત કરી, જેને મેં આર્ગ્યુમેન્ટ કરી, સ્વામી એમાં સ્ટ્રેન્થ બહુ છે, એમાં બહુ તાકાત છે, એટલે હું નોનવેજ ખાઉં છું. કારણ કે હું જીમમાં જઉં છું ને, તો તને ખબર છે ધ સ્ટ્રોંગેસ્ટ એનિમલ ઇન ધ વર્લ્ડ એલિફન્ટ ઇઝ વેજીટેરિયન.
દુનિયાનું સૌથી શક્તિશાળી પ્રાણી હાથી એ વેજીટેરિયન છે તને ખબર છે? તો ભાઈ મેં વિચાર્યું જ નહીં. મેં કહું દુનિયાનું બીજા નંબરનું શક્તિશાળી પ્રાણી રાઇનો હિપો મોટે પાસ એ પણ વેજીટેરિયન છે તને ખબર છે? એટલે હું વેજીટેરિયનમાં તાકાત નથી એવું નહીં માનીશ. હું કપિલ દેવને પણ આપણે સિક્સ મારતા જોયા છે, જોયા છે ને? અને ફોલ ઓન બચાવવા માટે 1982 વિલ સિરીઝમાં ઇંગ્લેન્ડમાં 4 બોલમાં 4 સળંગ છગ્ગા મારેલા, એ રોટલી દાળ ભાતની તાકાત ઉપર હતા, ઓમલેટની તાકાત ઉપર નહોતા. એટલે એવું નહીં વિચારવાનું કે તાકાત ખાલી ત્યાંથી જ આવે છે. ટર્ન ઓફ ધ મિલેનિયમમાં 2000 ની સાલમાં ટોપ 100 પર્સનાલિટીઝ ઓફ ધ વર્લ્ડ, કે આ છેલ્લા 100 વર્ષમાં દુનિયાની શ્રેષ્ઠ 100 વિભૂતિઓ એના નામ નક્કી થયા ખૂબ સંશોધનો પછી યુનાઇટેડ નેશન્સ દ્વારા, અને એમનું જીવન ચરિત્ર બહાર લખવામાં આવ્યું. એમાંથી 85 વ્યક્તિઓ વેજીટેરિયન હતી. એટલે આ બધી આપણી ઘણી બધી ગેરસમજો છે. એક જણા એવી આર્ગ્યુમેન્ટ કરેલી કે સ્વામી નોનવેજ ના ખાય તો અડધા લોકો આમે અત્યારે ભૂખા મરે છે, નોનવેજ ના ખાય તો પોણા ભાગના ભૂખ્યા મરે. મેં કહ્યું કે અમેરિકા દર વર્ષે 1,00,000 ટન ઘઉં પેસિફિક સમુદ્રમાં પધરાવી દે છે, નાખી દે છે. કેલિફોર્નિયા સ્ટેટના ખેડૂતોને અમેરિકન સરકાર પગાર પૈસા આપે છે, તું મહેરબાની કરીને આ વખતે કઈ ઉગાડતો નહીં, તું ઉગાડે તને કેટલા પૈસા મળે તો કે આટલા લે લઈ લે, કારણ કે તું ઉગાડીશ તો અમે વ્યવસ્થા નહીં કરી શકીએ. તમને ખબર છે કે યુરોપિયન કન્ટ્રીઝમાં 1,000 લિટર દૂધ ગટરમાં રોજ જાય છે, નળ જ ખુલ્લો હોય જતું જ રહે, વ્યવસ્થા નથી કરી શકતા. એટલે ભગવાને તો ઇનફ રિસોર્સિસ પૃથ્વી ઉપર મૂકેલા છે, આપણે મનુષ્યો વચ્ચે મેનેજર તરીકે બરોબર મેનેજ નથી કરી શકતા ને, આપણી ખોટ છે. બાકી પ્રશ્ન આવે જ નહીં, યુ કેન મેનેજ ઇટ વેલ. ચલાવી લેવું, મોટું મન રાખવું, જતું કરવું, હસી લેવું, મનમાં રાગદ્વેષ ન રાખો, આ બધું પણ ઇનક્રેડિબલ લાઈફ માટે ખૂબ જરૂરી છે. હું સહન ના કરું તો તું કોણ? હું સાચો હું તો સહન કરું, ખોટો તો જરાય ના કરું, પણ સાચો ત્યારે તો બધાએ કરવું પડે. પણ ખોટા હોઈએ ને, અરે ખોટા ત્યારે તો બધાએ કરવું પડે, પણ સાચા હોઈએ ને ત્યારે પણ સંબંધો જાળવવા માટે, મોટાઓની મર્યાદા રાખવા માટે, સામાજિક વ્યવસ્થા જાળવી રાખવા માટે સહન કરી લેવું થોડું. આજમાં ઉઠતા દરેક પ્રશ્નો માટે આપણે જવાબદારી લેવાની જરૂર નથી. આ બહુ સમજવા જેવી વાત છે. આવું કેમ થતું હશે? આ ક્યારે અટકશે? તું તારું ઘર, ધંધો અને એક નાની સમાજ સેવા બરોબર ચલાવ. ડોનાલ્ડ ટ્રમ્પ ફિલાડેલ્ફિયામાં હિલેરી સામે કેવી રીતે જીત્યા ઇઝ નોટ યોર પ્રોબ્લેમ, ઓકે? પણ આપણે એટલું બધું જાણી લેવું છે, એટલું બધું ઇન્ફોર્મેશન લઈ લેવી છે. સમજી રાખજો, વોટ ઇઝ શુગર ટુ અ ડાયાબિટીક પેશન્ટ ઇઝ લોડ્સ ઓફ ઇન્ફોર્મેશન ટુ હ્યુમન માઇન્ડ. 10 મિનિટથી વધારે છાપું વાંચે ને પૃથ્વી ઉપર મૂરખ નંબર 1. બહુ માહિતી મેળવીને તમે અપેક્ષા રાખો છો કે રાતે 10 વાગે કદાચ નરેન્દ્રભાઈનો દિલ્હીથી ફોન આવે ને જોઈન્ટ પાર્લામેન્ટરી કમિટી ગોઠવાની, એમાં મને મેમ્બરશીપ આપે. તું સુરતમાં રહે ને ભાઈ, બરોબર છું. ઇનક્રેડિબલ લાઈફ માટે ધીસ ઇઝ અ ઇશ્યુ. રિસ્ટ્રિક્ટ યોર સેલ્ફ વેન ઇટ કમ્સ ટુ ઇન્ફોર્મેશન એન્ડ વેન ઇટ કમ્સ ટુ એક્સપ્રેશન. રિસ્ટ્રિક્ટેડ રહો, એ ખૂબ જરૂરી છે. પેલા કે 2G 3G વિશે મેં ઘણું બધું જાણ્યું છે, તારા ઘરમાં જે 2G છે ને એનું તું જાણ બરોબર. 2G 3G ને 4G ને સ્પેક્ટ્રમ ને એના કૌભાંડો વિશે તારે બહુ જાણવાની જરૂર નથી. તો એ વિચારધારાઓ અમુક શાસ્ત્રોક્ત આપણે દ્રઢ કરવી જોઈએ. એક ઇનોવેટિવ, જે હું જયારે કોર્પોરેટ સેમિનાર્સ લઉં ત્યારે હું એક વાત, એક વિચાર, એક ક્રિએટિવ વિચાર આ સમજણની દ્રષ્ટિએ કહું છું, તમારી સાથે શેર કરું, કે લાઈફ ઇઝ અ 60+20+10+10 પ્રિન્સિપલ. 60+20+10+10 આ જીવન છે. એટલે શું? કામની દ્રષ્ટિએ તમે જુઓ તો 60% કામ તમારા પ્રમાણે ચાલશે, બીજા 20% તમારે ખૂબ એનર્જી, મની, રિસોર્સિસ પમ્પિંગ કરશો ને ત્યારે માંડ માંડ પતશે, ત્રીજા 10% કામ બગડશે જ, એક્સેપ્ટ કરવાનું, સ્વીકારવાનું. એટલે શું ટેન્શન માં આવી જઈએ? 10% તમે આદરેલા કામ બગાડવા માટે સર્જાયા છે, એક્સેપ્ટ ઇટ. અને છેલ્લા 10% કામ તમને અબજશ અપાવવા માટે અને મોટી ખોટ લાવવા માટે જ આવે છે.
હવે તમે તમારા લાઈફનું એનાલિસિસ કરો, એમ આઈ રાઈટ ઓર રોંગ? સિમ્પલ. એવી રીતે સંબંધોમાં પણ છે. તમે જીવનમાં શરૂ કરેલા સંબંધો, મિત્ર ભાવ હોય, પાડોશી હોય, પરિવારમાં હોય, એમાંથી 60% સંબંધો આ જીવન બહુ સરસ ચાલશે. બીજા 20% સંબંધોમાં તમારે એનર્જી, મની, રિસોર્સિસ બહુ પમ્પિંગ કરશો ને ત્યારે ફ્રેન્ડશીપ ટકી રહેશે. ત્રીજા 10% સંબંધો એવા છે જે બગડવા માટે જ સર્જાયા છે, ભલે પછી 5 વર્ષ જૂના હોય કે 20 વર્ષ જૂના હોય. ઇટ ઇઝ અ ફેક્ટ ઓફ લાઈફ. બોલો હા કે ના? અને છેલ્લા 10% સંબંધો છે ને એ તમને નામોશી આપવા માટે અને દુશ્મનાવટમાં પરિવર્તિત થવા માટે સર્જાય છે. સિમ્પલ. તો 60+20+10+10 ઇઝ ધી રેશિયો. કોઈક તમારી સાથે સંબંધ બગાડી કાઢે તો એ સંબંધને સુધારવા માટે ઓવર અ સ્પેન ઓફ 6 મંથ્સ દર 2 મહિને એક પ્રયત્ન કરવો. 3 પ્રયત્ન પછી, 6 મહિના પછી સંબંધ સુધરે નહીં તો પ્રેમથી એને ગુડ બાય કહેવું, વિશ હિમ ગુડ લક, પ્રેયર્સ ફોર યુ, મોઢું ફેરવી અને અગત્યનું કામ ભૂલવાનું નહીં કે મોબાઈલમાંથી એનો નંબર ડિલીટ કરી નાખવાનો. શું ટેન્શન ના રહે. આ ઇનક્રેડિબલ લાઈફ માટે એક બહુ જ સરસ પુસ્તક રશિયાના એક ઓથર રોન કુર્તુસે લખ્યું છે. ધ ટાઇટલ ઓફ ધ બુક ઇઝ 5 ચેમ્પિયન ક્વેશ્ચન્સ. એ પુસ્તક લખ્યું છે. તમે રોજ રાત્રે સુવા જાઓ એ પહેલા તમારી જાતને 5 પ્રશ્ન પૂછવાના. ઇટ વોઝ અ ન્યુયોર્ક ટાઈમ્સ બેસ્ટ સેલર્સ લિસ્ટમાં ટોપ પર હતું 64 અઠવાડિયા સુધી, વિચ ઇઝ અ વર્લ્ડ રેકોર્ડ. આ પુસ્તક મને લખ્યું છે કે પહેલો પ્રશ્ન તમે તમારે જાતને પૂછવાનો કે વોટ એમ આઈ ગ્રેટફુલ ટુ, કે આજે હું ક્યાં ક્યાં ઋણી છું, મારે કોનું કોનું ઋણ ઉતારવાનું હતું આજે. તો તમે ઓફિસમાં જઈને સારી એક સક્સેસફુલ મિટિંગ કરી એમાં તમારો ડ્રાઈવરનો રોલ ખરો? ડુ યુ બિલીવ? તમારા લોન્ડ્રી વાળા માણસનો રોલ ખરો? યસ કે નો? તો એવરી પર્સન હુ હેઝ પ્લેડ અ સ્મોલ રોલ ઇન યોર ડે સક્સેસ એનો આભાર માનવાનો. આ ઇનક્રેડિબલ લાઈફ. બીજું લખ્યું છે, વેર ડીડ આઈ ડુ અ ગુડ જોબ ટુડે, મેં આજે એક નાનું સારું કામ ક્યાં કર્યું, એ બીજો પ્રશ્ન પૂછવાનો. ત્રીજો પ્રશ્ન, વેર ડીડ આઈ હેલ્પ સમબડી, મેં કદાચ આજે કોકને અથવા કોઈ કોઝ, કોઈ પ્રિન્સિપલ, કોઈ સેવા એમાં હું મદદરૂપ થયો. ચોથો પ્રશ્ન પૂછવાનો, વોટ ડીડ આઈ લર્ન ટુડે, હું આજે શું શીખ્યો, એક નવી સારી વાત શીખ્યો, કોઈનું વર્તન જોઈને, કઈ સારી વાત વાંચીને, કઈ સારી વાત સાંભળીને. અને પાંચમો પ્રશ્ન પૂછવાનો, હાઉ ડીડ આઈ ટેક કેર ઓફ માય સેલ્ફ, ફિઝિકલી, મેન્ટલી, ઇમોશનલી મેં મારી જાતની કેવી રીતે સંભાળ રાખી. આ 5 પ્રશ્ન રોજ પૂછવાના તો દેટ વિલ બી અ ગ્રેટફુલ લાઈફ. આ પુસ્તકમાં શીખવાડે છે જીવનમાં જે કંઈ બને ને એમાં પહેલા થેન્ક યુ જ બોલવાનું. આપણે પહેલા શું બોલીએ છીએ, હાથમાંથી ખાલી કપરકાબી છૂટે ને મરી ગયા, થાય છે કે નહીં? પેન હાથમાંથી મરી ગયા, દિવસમાં 5-7 વખત એમને મરે. હા, ઓફર શીખવાડે છે વોટ એવર હેપન્સ પહેલા થેન્ક યુ કહેવાનું. પગમાં ફ્રેક્ચર થયું, થેન્ક યુ ગોડ. કારનો એક્સિડન્ટ થયો, થેન્ક યુ ગોડ. ધ થેન્ક યુ થિયરી, થેન્ક યુ થિયરી છે ને એ ઇનક્રેડિબલ લાઈફ છે. જે કંઈ થાય ને ભગવાન તમારો આભાર, કારણ કે જે ફ્રેક્ચર થયું અને તે ફ્લાઇટમાં બીજે દિવસે ના જઈ શક્યો એ ફ્લાઇટ કદાચ ક્રેશ થવાની પણ હોય, એવા પ્રસંગો બનેલા છે. તો થેન્ક યુ થિયરી રાખવાની. એવરીથિંગ ઇઝ થેન્ક યુ. કોઈ ડીલ તમારી ના થઈ ને તેનાથી સારી ડીલ કદાચ ભવિષ્યમાં થવાની હશે. ગીવ અ થેન્ક યુ. એટલા માટે કે છેલ્લી એક સુંદર લાઈન લખે છે, યુ આર થેન્કફુલ ફોર એવરીથિંગ દેટ હેપન્ડ ઇન યોર લાઈફ ઓર ઇઝ હેપનિંગ ઓર વિલ હેપન. એટલે કે જે તમારા જીવનમાં થયું, થઈ રહ્યું છે અને થશે, એની માટે તમે ભગવાનને એટલે આભારી છો કે સવારે તમારી આંખ તો ખુલી, કેટલાની નથી ખુલતી? હા, સવારે આંખ ખુલીને દેટ ઇઝ ધ બિગેસ્ટ ગિફ્ટ. ભગવાનની મોટા મોટી આપણને ભેટ આ છે કે મારી આંખ સવારે ખુલી. બસ આંખ ખુલી ને તો બાકી ઘણું બધું થશે. તો થેન્ક યુ થિયરી સ્ટાર્ટ્સ ફ્રોમ યર. ઇફ યોર આઈઝ ગેટ ઓપન ઇન ધ મોર્નિંગ, યુ આર થેન્કફુલ ટુ ગોડ. દેટ ઇઝ ઇનક્રેડિબલ લાઈફ. એક અદભુત જીવન છે. એટલે કાલ સવારે પહેલો પ્રયોગ, આંખ ખુલે એટલે પહેલું શું બોલવાનું? ભગવાન આભાર, આંખ ખુલી, પછી બધું થઈ શકે દિવસમાં અને ઘણું બધું થાય. તો આવી રીતે એક ઇનક્રેડિબલ લાઈફ આપણે જીવી શકીએ છીએ. ઇન શોર્ટ, ઉત્તમ સમાજ સેવા, શુદ્ધ ચારિત્ર એટલે કે પવિત્ર જીવન,
જીવનમાં સ્થિરતા, ધીરતા, ગંભીરતા, ભગવાન પ્રત્યેની અડગ શ્રદ્ધા અને ભગવાન સંબંધી આનંદ, અને જીવનમાં 90 વર્ષે ડેથ બેડ ઉપર છાતી ઉપર હાથ મૂકીને બોલીએ કે યસ આઈ લીવડ માય લાઈફ, દેટ ઇઝ કોલ્ડ ઇનક્રેડિબલ લાઈફ.